नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो आज आपणे गणितमां प्रकरण 9 मारो मजानो दिवस तेमां तमारी स्वाती पोथीमां पेज नंबर 24 ऊपर आज आपणे प्रवृत्તિઓ આપેલી છે તે જોશું। तो प्रवृत્તિમાં શું કીધું છે? પહેલું, શિક્ષક વિદ્યાર્થીઓને કવિતાનું ગાન કરાવી વારનો ખ્યાલ આપશે। શું કીધું છે? શિક્ષક વિદ્યાર્થીઓને કવિતાનું ગાન કરાવે, એટલે આપણે એક કવિતા આપેલી છે, એનું ગાન આપણે એટલે કે ગાવાની છે। તો હું ગાઉં એટલે મારી સાથે સાથે તમે પણ ગાતું જવાનું છે। તો ચાલો ગાઈએ। નાની નિશાળે જાતો તો રોજ નાસ્તો ખાતો તો, સોમવારે તો સેવ બનાવે, મમરા મંગળવારે લાવે, પીવડાવે દૂધ બુધવારે, ગોળ પાપડી ગુરુવારે, ચણા વટાણા લાવતા શુક્રવારે ભાવતા, વહેલો વહેલો ઉઠી સવારે, તૈયાર થયો તો શનિવારે, રવિવારની રજા પડે, રમવાની બહુ મજા પડે। શું આપેલું છે અહીંયા? ચાલો આપણે ફરી એક વાર ગઈ લઈએ। નાની નિશાળે જાતો તો રોજ નાસ્તો ખાતો તો, સોમવારે તો સેવ બનાવે, મમરા મંગળવારે લાવે, પીવડાવે દૂધ બુધવારે, ગોળ પાપડી ગુરુવારે, ચણા વટાણા લાવતા શુક્રવારે ભાવતા, વહેલો વહેલો ઉઠી સવારે, તૈયાર થતો તો શનિવારે, રવિવારની રજા પડે, રમવાની બહુ મજા પડે। તો આપણે અહીંયા કવિતા આપેલી હતી ગાય, એમાં શું હતું? નાની નિશાળે જતો તો, એટલે મારી નિશાળ છે કેવી છે? નાની છે, એટલે નાની નાની નિશાળે હું જતો તો, રોજ નાસ્તો ખાતો તો, ત્યાં શું આપતા એમને? નાસ્તો આપતા, એ સ્કૂલે જાય, નિશાળે જાય એટલે એ બાળકોને નાસ્તા આપતા, એટલે રોજ નાસ્તો ખાતો તો, સોમવારે તો સેવ બનાવે, સોમવાર હોય રવિવાર પછીનો વાર એટલે સોમવાર, તો સોમવારે શું બનાવે? સેવ બનાવે, મમરા મંગળવારે લાવે, મંગળવારે શું લઈ આવે? મમરા, સોમવારે સેવ બનાવે, મમરા મંગળવારે લાવે, પીવડાવે દૂધ બુધવારે, બુધવારે શું કરે બાળકોને? દૂધ પીવડાવે, એટલે પીવડાવે દૂધ બુધવારે, ગોળ પાપડી ગુરુવારે, ગોળ પાપડી હોય ક્યારે આપે? ગુરુવારે આપે। પછી ચણા વટાણા લાવતા, ચણા અને વટાણા છે એ શું કરતા? લાવતા અને શુક્રવારે ભાવતા, ચણા વટાણા લઈ આવે અને શુક્રવારે એને નાસ્તામાં શું આપે? ચણા વટાણા, એટલે શુક્રવારે ભાવતા, વહેલો વહેલો ઉઠી સવારે, તૈયાર થતો તો શનિવારે, એટલે વહેલો વહેલો ઉઠી અને ક્યારે તૈયાર થઈ જાય? શનિવારે, રવિવારની રજા પડે, એટલે સ્કૂલે રવિવારની શું હોય? રજા હોય ને, એટલે રવિવારની રજા પડે, રમવાની બહુ મજા પડે। રવિવાર સ્કૂલે રજા હોય એટલે આપણે આખો દિવસ રમવાની શું પડે? મજા પડે। તો આપણે અહીંયા પ્રશ્ન પહેલો હતો, કવિતાનું ગાન કરે અને વારનો ખ્યાલ આપશે, એટલે આપણે કવિતા ગાઈ અને જોયું। ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોશું, તો તેમાં શું કીધું છે? શિક્ષક વિદ્યાર્થીઓ પાસે 2×8 શું છે? વગડે 2×8 ની ફ્રેમ બનાવડાવી, 7 વારના કાર્ડ પર લખડાવી, શું? 7 વારના નામ કાર્ડ પર લખાવડાવી, રોજ રોજના કાર્ડ ફ્રેમમાં મૂકવા જણાવશે, બધા વિદ્યાર્થીઓ જોઈ શકે તેમ વર્ગખંડમાં ફ્રેમ ગોઠવશે, વર્ગખંડ એટલે ક્લાસરૂમમાં। તો આપણે શું કીધું છે? આપણે ક્લાસરૂમમાં શું કરવાનું છે? 2×8ની ફ્રેમ બનાવવાની છે, પછી તે કાર્ડ બને એટલે એમાં શું કરવાનું છે? 7 વારના નામ લખવાના છે અને એ રોજ રોજના કાર્ડ છે એ ફ્રેમમાં મૂકવાના છે, અને બધા વિદ્યાર્થીઓ જોઈ શકે તેમ આપણે એને વર્ગખંડમાં ફ્રેમ ગોઠવવાની છે। તો આ વર્ગખંડ એટલે ક્લાસરૂમમાં કરવાની છે, પણ તમે બધા અત્યારે તો કોરોના ચાલે છે એટલે આપણે સ્કૂલ છે એ બંધ છે, તેથી આપણે ક્લાસરૂમમાં કરી શકી નહીં। તો તમારે તમારી ઘરે જાતે 2×8ને ફ્રેમ બનાવવાની છે અને એમાં 7 વારના નામ છે એ કાર્ડ પર લખી અને એ પાછું એ કાર્ડ છે કેમાં મૂકવાનું છે? ફ્રેમમાં મૂકવાનું છે, અને પછી દરરોજનું એ કાર્ડ છે બદલાવાનું છે, સોમવારે સોમવારનું કાર્ડ મૂકવાનું, પછી મંગળવારે મંગળવાર લખેલું કાર્ડ મૂકવાનું, એવી રીતના
સાત કાર્ડ છે એ તમારે બનાવી અને એની ફ્રેમ છે એ બનાવવાની છે. તો ઘરે છે તમારી જાતે કરવાનું છે. જ્યારે આપણે સ્કૂલ ખુલશે ત્યારે આપણે અહીંયા આવી અને કરીશું. અત્યારે તો તમારે ઘરે જાતે કરવાનું છે. તો ચાલો હવે આપણે પ્રશ્ન ત્રીજો જોઈએ. પ્રશ્ન ત્રીજામાં શું કીધું છે? શિક્ષક વિદ્યાર્થીઓ પાસે સાતવારનું તોરણ બનાવડાવશે. શું શિક્ષક વિદ્યાર્થીઓ પાસે શું કરશે? સાતવારનું તોરણ એટલે સાતે વારના નામ લખેલા હોય એવું તોરણ છે એ બનાવવાનું છે. તેના આધારે રોજના વાર પૂછશે તથા વારનો ક્રમ પણ પૂછશે. તેના આધારે શું કરશે? રોજનો વારનો પૂછશે એટલે રોજ કયો વાર છે એ વાર છે એ પૂછશે અને એ વારનો ક્રમ છે એ પણ પૂછશે. તો શું કરવાનું છે? વિદ્યાર્થીઓએ આવી રીતે વારના નામ લખેલું એક તોરણ તમારે બનાવવાનું છે કાગળની મદદ વડે. અને પછી શું કરવાનું છે? રોજનો વાર પૂછશે એટલે આજે કયો વાર છે. જો આજે બુધવાર હોય તો બુધવાર કહેવાનું, પછી શનિવાર હોય તો શનિવાર બતાવવાનું, અને શનિવાર છે કયા ક્રમે આવે છે એ પણ કહેવાનું છે, એ પૂછશે. એટલે આ પણ તમારે અત્યારે ઘરે જાતે કરવાનું છે. પછી પ્રશ્ન ચાર. શિક્ષક સાત વારના કાર્ડ બનાવી ઉલટ સુલટ મૂકી તેમને ક્રમમાં ગોઠવવાની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ પાસે કરાવશે. શું છે પ્રશ્ન ચારમાં? શિક્ષક સાત વારના કાર્ડના બનાવી એટલે સાતે વારના નામ છે એ કાર્ડ બનાવી અને ઉલટ સુલટ એટલે આડા અવળા એમ છે એ મૂકશે અને પછી એને ક્રમમાં બનાવવાનું છે વિદ્યાર્થીઓ પાસે. તો આ પણ તમારે ઘરે જાતે પહેલાં સાત વાર છે એનું કાર્ડ બનાવવાનું, પછી એને તમારા મમ્મી અથવા તો ભાઈ બહેન કોઈ બી છે એને કહેવાનું ઉલટ સુલટ મૂકી દે. પછી તમારે એને ક્રમમાં છે એ ગોઠવવાનું છે. પહેલાં સોમવાર, પછી મંગળવાર, પછી બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર છે એટલે એવી રીતના લાઇનમાં સાતે વારના નામ છે એ તમારે ગોઠવવાના છે. તો આ પણ તમારે ઘરે તમારી જાતે કરવાનું છે. આ બધી પ્રવૃત્તિ છે આપણે સ્કૂલ જ્યારે ખુલશે ત્યારે આપણે અહીંયા આવી અને ક્લાસરૂમમાં કરીશું. તો ચાલો હવે આપણે પ્રશ્ન પાંચ જોઈએ. પ્રશ્ન પાંચમાં શું કીધું છે? શિક્ષક વિદ્યાર્થીઓ પાસે દરેક વારના નામ પર કાંટો ફેરવી શકાય તેવું સપ્તાહ ચક્ર બનાવશે. સપ્તાહ ચક્ર એટલે આ રીતના ગોળ રાઉન્ડ છે એમાં દરેક વાર છે એના નામ પર કાંટો ફેરવી શકાય તેવું ચક્ર બનાવવાનું છે એટલે ઘડિયાળ જેવું બનાવવાનું છે. રોજ રોજ વાર પ્રમાણે જે તે વાર નામ પર કાંટો ગોઠવશે. આજે સોમવાર છે તો સોમવાર ઉપર કાંટો છે, પછી શુક્રવાર હોય કે મંગળવાર જે વાર હોય પછી મંગળવાર આવે સોમવાર પછી તો આ કાંટો છે એ ક્યાં ફેરવવાનો? મંગળવાર ઉપર ફેરવી અને રાખવાનો છે. એવી રીતના બનાવવાનું છે ચક્ર, સપ્તાહ ચક્ર. ચાલો હવે પ્રશ્ન છઠ્ઠો જોશું. પ્રશ્ન છમાં શું કીધું છે? શિક્ષક વિદ્યાર્થીઓને નીચે મુજબના ગીતોનું ગાન કરાવશે તથા તેના આધારે તે મહિનામાં આવતા તહેવારો, ખોરાકમાં થતા ફેરફારો, પોશાકમાં થતા ફેરફારો વિશે સમજ આપશે. તો ચાલો આપણે અહીંયા કવિતા આપેલી છે ગીત જોઈએ. જાન્યુઆરીમાં પતંગ ચગે, ફેબ્રુઆરીમાં પાન ખરે, માર્ચ માસે ફૂલ ખીલે, તાપ તડકો ફૂલ ઝીલે, એપ્રિલ કહેતા એપ્રિલ ફૂલ નાના મોટા કરતા ભૂલ, મે મહિને તો લુ વાય હિલ સ્ટેશને ફરવા જાય, જૂન મહિને બાફ વધે ગરમીનું સામ્રાજ્ય વધે, જુલાઈ લાવે મેહતાણી છોકરા ખાય ગોળ ધાણી, ઓગસ્ટે આઝાદી મળી ઘર ઘરમાં ખીલી કળી, સપ્ટેમ્બરે તો શિક્ષક દિન શિક્ષક બને ન કદી દિન, ઓક્ટોમ્બરે તો દિવાળી સૌ કોઈ ખાય સુવાળી, નવેમ્બરે ટાટ શરૂ થાય ડિસેમ્બરે છેલ્લું કહેવાય. શું હતું? ચાલો આપણે ફરી એકવાર વાંચી લઈએ. જાન્યુઆરીમાં પતંગ ચગે, ફેબ્રુઆરીમાં પાન ખરે, માર્ચ માસે ફૂલ ખીલે, તાપ તડકો ફૂલ ઝીલે, એપ્રિલ કહેતા એપ્રિલ ફૂલ નાના મોટા કરતા ભૂલ, મે મહિને તો લુ વાય હિલ સ્ટેશને ફરવા જાય, જૂન મહિને બાફ વધે ગરમીનું સામ્રાજ્ય વધે, જુલાઈ લાવે મેહતાણી છોકરા ખાય ગોળ ધાણી, ઓગસ્ટે આઝાદ મળી ઘરમાં ઘરમાં ખીલી કળી, સપ્ટેમ્બરે તો શિક્ષક દિન શિક્ષક બને ન કદી દિન, ઓક્ટોમ્બરે તો દિવાળી સૌ કોઈ ખાય સુવાળી, નવેમ્બરે ટાઢ શરૂ થાય ડિસેમ્બરે છેલ્લો કહેવાય. તો આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં શું થાય એ આપણે અહીંયા આપેલું છે. તો જાન્યુઆરીમાં શું ચગે? પતંગ. પતંગ છે ગયા મહિનામાં
છે જો કે જાન્યુઆરી મહિનામાં શિયાળામાં જે આપણે પતંગ ચગાવીએ છીએ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ રીતે હોય છે એટલે જાન્યુઆરીમાં પતંગ ચગે ફેબ્રુઆરીમાં પાન ખરે પછી માર્ચ માસે ફૂલ ખીલે ફૂલ છે ક્યારે ખીલે માર્ચ મહિનામાં ખીલે એટલે માર્ચ માસે ફૂલ ખીલે તાપ તડકો ફૂલ છે એટલે તાપ તડકો છે ઉનાળો હોય તો કેવુંટલો હોય ને તડકો છે એનું પ્રમાણ છે ઉનાળામાં કેવું હોય વધારે હોય ઉનાળામાં તડકો છે એ ખૂબ જ પડે એટલે તાપ તડકો છે કોણ ખીચને ફૂલ છે પછી એપ્રિલ કહેતા એપ્રિલ ફૂલ એપ્રિલ મહિનામાં બધા શું કરતા હોય એપ્રિલ ફૂલ છે એ કરતા હોય એકબીજાને શું કરે એપ્રિલ ફૂલ ખોટું ખોટી વાત કહી અને પછી એને શું બનાવે એપ્રિલ ફૂલ એટલે એપ્રિલ કહેતા એપ્રિલ ફૂલ નાના મોટા કરતા ફૂલ એટલે નાના બાળકો અને મોટા હોય બધા શું કરે છે ભૂલ કરે છે એટલે નાના મોટા કરતા ભૂલ મે મહિને તો લૂ વાય મે મહિનો હોય ત્યારે શું વાય લૂ વાય એકદમ છે તડકો છે એ તપી જાય એટલે પછી શું થાય આપણે ખુલ્લા પગે ચાલીએ તો આપણા તળિયા છે પગના એ શું થાય બળવા લાગે એટલે મે મહિને તો લૂ વાય અને ગરમ ગરમ પવન આવે છે હિલ સ્ટેશને ફરવા જાય એટલે પછી બધા માણસો છે એ ક્યાં ફરવા જાય હિલ સ્ટેશને ફરવા જાય જૂન મહિને બાફ વધે જૂન મહિનો હોય ત્યારે શું થાય બાફ વધે પછી ગરમીનું સામ્રાજ્ય વધે એટલે બાફ વધે એટલે ગરમીનું છે પ્રમાણ ખૂબ જ વધારે થાય એટલે શું થાય બાફ વધે અને ગરમીનું સામ્રાજ્ય છે એ ક્યાં હોય બધી જગ્યાએ હોય એટલે ગરમીનું સામ્રાજ્ય વધે જુલાઈ લાવે મહેતાની જુલાઈ મહિનો છે શું લઈ આવે મહેતાની અને છોકરા ખાય ગોળધાણી ઓગસ્ટે આઝાદી મળી ઓગસ્ટ મહિનામાં શું થયું હતું આઝાદી મળી 15મી ઓગસ્ટ આપણે ઉજવીએ છીએ ને તો ઓગસ્ટે આઝાદી મળી ઘર ઘરમાં ખીલી કડી સપ્ટેમ્બરે તો શિક્ષક દિન છે ક્યારે આવે સપ્ટેમ્બર મહિનામાં આવે એટલે સપ્ટેમ્બરે તો શિક્ષક દિન બનીને કદી દે પછી ઓક્ટોબરે તો દિવાળી છે કયા મહિનામાં આવે ઓક્ટોબર મહિનામાં આવે એટલે ઓક્ટોબરે તો દિવાળી સો કોઈ ખાએ સુવાળ નવેમ્બરે ટાઢ શરૂ થાય નવેમ્બર મહિનો આવે એટલે પછી શું શરૂ થાય ટાઢ એટલે ઠંડી નવેમ્બરે ટાઢ શરૂ થાય ડિસેમ્બરે છેલ્લો કહેવાય તો આપણે પ્રશ્ન 6 જોયો હવે બીજું આ પહેલું હતું હવે બીજું એમાં શું છે કારતકમાં સિંગોડા ખાઈએ માગસરની મગફળી શેરડી ચૂસીએ પોસની ભૈંસા કરથીએ ગળી મહા મહિનાના બોરા મીઠા ફાગણ ખજૂર ધાણી ભૈ ચૈતર કેરી કેરીઓ પતાસાની લહાણી ટેટી તળબુજ વૈસાખે પાકા જાંબુ જેઠે અષાઢ શ્રાવણ પાકા કેળા ખાઈએ સારી પેઠે ભાદરવાની ખીર ખાઈએ આસોમાં દૂધ પૌવા કાચું કોરું ખાઈ ખાઈને થઈને કાકા કોવા એમાં શું આપેલું છે આ બધું ગુજરાતી વર્ષો છે એટલે કે વિક્રમ સંવતનો છે ઉપર આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું જોયું એટલે ઈસવીસનનું હતું હવે આ ગુજરાતી મહિનાની વાત કરેલ છે તેમાં શું છે કારતકમાં સિંગોડે ખાઈએ માગસરની મગફળી શેરડી ચૂસીએ પોસ્તની પૈસા કરથીએ ગળી મહા મહિનાના બોરા મીઠા ફાગણ ખજૂરી ધાણી ભૈ ચૈતર કેરી કેરીઓ પતાસાની લહાણી ટેટી તળબુજ વૈસાખે પાકા જાંબુ જેઠે અષાઢ શ્રાવણ પાકા કેળા ખાઈએ સારી પેઠે ભાદરવાની ખીર ખાઈએ આસોમાં દૂધ પૌવા કાચું કોરું ખાઈ ખાઈને થઈને કાકા કોવા તમે શું આપેલું છે કારતકમાં શું આપણે ખાઈએ છીએ સિંગોડા એટલે કીધું છે કારતકમાં સિંગોડા ખાઈએ માગસરની મગફળી છે કયા મહિનામાં આવે છે માગસર એટલે માગસરની મગફળી શેરડી ચૂસીએ પોષની પોષ મહિનામાં શું કરીએ છીએ શેરડી ચૂસીએ છીએ આપણે ઉત્તરાયણ હોય કયા મહિનામાં આવે છે પોષ મહિનામાં એટલે આપણે ઉત્તરાયણ ઉપર શેરડી ખાઈએ છીએ ને અગાસી ઉપર ચડી અને ત્યાં બેસી પછી આપણે શું કરીએ છીએ શેરડી ખાઈએ છીએ એટલે શેરડી ચૂસીએ પોષની ભૈંસા કરથી એ ગળી એટલે શેરડી છે કેવી હોય મીઠી મીઠી હોય ને ગળી સાકરથી એ ગળી મહા મહિનાના બોરા મીઠા બોર છે એ કયારે મહિનામાં આવે છે મહા મહિનામાં આવે છે એટલે મહા મહિનાના બોરા મીઠા ફાગણ ખજૂર ધાણી
ફાગણ મહિનામાં પછી શું આવે છે? હોળી. હોળીમાં આપણે શું ખાઈએ છીએ? ખજૂર અને ધાણી. એટલે ફાગણની ખજૂર ધાણી, ભેળ ચૈતર કેરી કેરીઓ પતાસાની લહણી. પછી ચૈતર મહિનામાં શું આવે છે? કેરીઓ આવે છે. એટલે ભેળ ચૈતર કેરી કેરીઓ અને પતાસાની લહણી. ટેટી તરબૂચ વૈશાખે. ટેટી અને તરબૂચ છે ક્યારે આવે? વૈશાખે. પાકા જાંબુ છે એટલે જેઠ મહિનામાં શું આવે? પાકા જાંબુ આવે. ટેટી તરબૂચ છે એ વૈશાખ મહિનામાં આવે અને જેઠ મહિનામાં પાકા જાંબુ આવે. અષાઢ શ્રાવણ પાકા કેળા. કેળા છે કયા મહિનામાં આવે? અષાઢ અને શ્રાવણ મહિનામાં. ખઈએ સ્વારી પેઠે. ભાદરવાની ખીર ખાઈએ, આસોમાં દૂધ પોવા. ભાદરવા મહિનામાં શું ખાઈએ? ખીર ખાઈએ અને આસો મહિનામાં દૂધ પોવા. કાચું કોરું ખાઈ ખાઈને થઈને કાકા કોવા. આપણે પ્રશ્ન છ જોયો, હવે પ્રશ્ન સાત જોઈએ. પ્રશ્ન સાતમાં શું કીધું છે? શિક્ષક વિદ્યાર્થીઓને ચાલુ વર્ષના કોઈ પણ એક મહિનાનું કેલેન્ડર વર્ગમાં ટીંગાડી નીચે મુજબના પ્રશ્ન પૂછશે. તો પ્રશ્ન પહેલો, ઈસવીસન મુજબ અને વિક્રમ સંવત મુજબ આ કયો મહિનો ચાલે છે? એ આપણે લખવાનું છે. તો તમારે તમારા નોટબુકમાં આ પ્રશ્નનો જવાબ છે એ તમારા મમ્મી પપ્પા અથવા ભાઈ બહેન કોઈની પણ બાજુમાં બેસી અને તમારે કેલેન્ડર બાજુમાં રાખી અને બાદ જોઈ જોઈને લખવાનું છે. ઈસવીસન મુજબ અને વિક્રમ સંવત મુજબ આ કયો મહિનો ચાલે છે તમારે લખવાનું છે. પછી બીજો પ્રશ્ન, આ મહિનામાં કુલ કેટલા દિવસો છે? એટલે તે મહિનો છે અત્યારે જાન્યુઆરી ચાલતો હોય કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ જે મહિનો અત્યારે ચાલતો હોય તો તે મહિનામાં અત્યારે કેટલા દિવસો હોય છે? જો 30 દિવસ હોય તો 30 લખવાના, 28 હોય તો 28 અને 31 દિવસ હોય તો 31 દિવસ, જેટલા દિવસો હોય તમારે લખવાનું છે. પછી પ્રશ્ન ત્રીજો, કઈ કઈ તારીખે રવિવાર તથા કઈ કઈ તારીખે ગુરુવાર આવે છે? તો એ તમારે કેલેન્ડરમાં જોવાનું છે તે મહિનામાં કઈ તારીખે રવિવાર આવે છે અને કઈ તારીખે ગુરુવાર આવે છે, એ તારીખો તમારે લખવાની છે પ્રશ્ન ત્રીજામાં. પછી પ્રશ્ન ચોથો, આ મહિનામાં તહેવારો કઈ કઈ તારીખે અને વારે આવે છે? તો એ મહિનામાં કયા કયા તહેવારો આવે છે એ તારીખ છે, કયા કયા તહેવારો આવે છે એ તહેવારો જે તારીખે આવતા હોય એ તારીખ લખવાની અને જે વારે આવતા હોય એ વારનું નામ લખવાનું છે. ચાર પ્રશ્નના જવાબ છે તમારે તમારી જાતે નોટબુકમાં લખવાના છે સરસ મજાના અક્ષરે. તો પ્રશ્ન સાત છે એ તમારે લખવાનો છે જાતે. તો ચાલો હવે પેજ નંબર 26 ઉપર શું આપેલું છે, ચાલો ગૃહ કાર્ય કરીએ. પેજ નંબર 26 ઉપર શું છે? ચાલો ગૃહ કાર્ય કરીએ. એટલે આપણે અહીંયા ગૃહ કાર્ય છે એ કરવાનું છે. તો ચાલો પ્રશ્ન પહેલામાં શું કીધું છે? ખાલી સ્થાન પૂર્ણ કરો. પ્રશ્ન પહેલામાં શું છે? ખાલી સ્થાન પૂર્ણ કરો. એટલે આપણે જે ખાલી જગ્યા આપેલી છે એ આપણે પૂરી કરવાની છે. તો ચાલો પહેલા બોક્સમાં શું આપેલું છે? સોમવાર આપેલું છે. તો સોમવાર પછી કયો વાર આવશે? મંગળવાર. સોમવાર પછી કયો વાર આવે? મંગળવાર. એટલે આપણે લખશું બીજે બોક્સમાં મંગળવાર. તમારે મારી સાથે સાથે લખતું જવાનું છે મંગળવાર. હવે મંગળવાર પછી કયો વાર આવે? બુધવાર. મંગળવાર પછી બુધવાર. એટલે ત્રીજા બોક્સમાં લખવાનું છે બુધવાર. પછી ગુરુવાર તો આપેલું જ છે. હવે ગુરુવાર પછી કયો વાર આવશે? શુક્રવાર. ગુરુવાર પછી શુક્રવાર. એટલે આપણે અહીંયા લખશું પાંચમા બોક્સમાં શુક્રવાર. શુક્રવાર પછી કયો વાર આવશે? શનિવાર. શુક્રવાર પછી શનિવાર. એટલે છઠ્ઠા બોક્સમાં લખવાનું છે શનિવાર. શનિવાર પછી રવિવાર આપણે આપેલું છે. તો આપણે 1-7 વારના નામ છે એ લખ્યા. પહેલા સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. તો હવે નીચે લાઈન છે એમાં પણ એક જેટલા કરવાનું છે. તો એમાં પહેલા કયો વાર આવશે? સોમવાર. એટલે પહેલા બોક્સમાં આપણે લખીશું સોમવાર. પછી મંગળવાર આપેલું જ છે. તો મંગળવાર પછી કયો વાર આવશે? મંગળવાર પછી બુધવાર. એટલે ત્રીજા બોક્સમાં લખીશું આપણે બુધવાર. બુધવાર પછી કયો વાર આવે? ગુરુવાર. આપણે લખશું ચોથા બોક્સમાં ગુરુવાર. ગુરુવાર પછી શુક્રવાર છે એ આપણને આપેલું જ છે. તો શુક્રવાર પછી કયો વાર આવશે? શનિવાર. તો આપણે લખશું છઠ્ઠા બોક્સમાં શનિવાર. શનિવાર પછી રવિવાર આપણે આપેલું જ છે. તો આપણે અહીંયા પણ બીજી લાઈનમાં પણ 1-7 વારના નામ લખ્યા.
હવે પ્રશ્ન બીજો એમાં શું કીધું છે જોડો એટલે જોડકા જોડો તો એક બાજુ આપણે વારના નામ આપેલા છે અને બીજી બાજુ તે વારનો ક્રમ આપેલો છે કે આ વાર છે તો એ કયા ક્રમ ઉપર આવે છે તો ચાલો જોઈએ પહેલું શું છે મંગળવાર તો મંગળવાર છે વારનો ક્રમ કયો છે બીજો કયો છે બીજો પહેલો સોમવાર બીજો મંગળવાર એટલે મંગળવારને આપણે બીજા ક્રમ સાથે જોડીશું પેન્સિલની મદદથી પેન્સિલ અને સ્કેલની મદદથી તમારે સરસ સીધી લીટી છે એ કરવાની છે પછી બીજો શુક્રવાર તો શુક્રવાર છે વારનો ક્રમ કયો છે પાંચમો કેટલામો છે પાંચમો જો તમને ન ખબર હોય તો એમ જોઈ લેવાનું સોમવાર મંગળવાર બુધવાર આપણે એકથી સાતવાના નામ આપેલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તમે જોવાનું શુક્રવાર ક્યાં છે અહીંયા છે તો કેટલાનો વાર છે એક બે ત્રણ ચાર ને પાંચ કયા વારે આવે છે શુક્રવાર પાંચમા વાર એટલે આપણે શુક્રવારને પાંચમા વાર સાથે જોડવાનું છે હવે ત્રીજું રવિવાર તો રવિવાર છે ક્યારે આવે છે સૌથી છેલ્લો વાર એટલે રવિવાર કેટલામા વારે હોય સાતમા વારે એટલે આપણે રવિવારને સાતમા વાર સાથે જોડીશું પછી છે ગુરુવાર તો ગુરુવારનો કેટલામો ક્રમ છે ચોથો કેટલામો છે ચોથો તો ગુરુવારને આપણે ચોથો ક્રમ સાથે જોડીશું પછી છે સોમવાર તો સોમવારનો ક્રમ કેટલામો છે પહેલો સૌથી પહેલો વાર છે કયો છે સોમવાર એટલે આપણે સોમવારને પહેલા ક્રમ સાથે જોડીશું પછી છે શનિવાર તો શનિવારનો ક્રમ કેટલામો છે છઠ્ઠો કેટલામો છે છઠ્ઠો એટલે આપણે શનિવારને છઠ્ઠા ક્રમ સાથે જોડીશું પછી છે બુધવાર તો બુધવારનો કેટલામો ક્રમ છે ત્રીજો પહેલો સોમવાર બીજો મંગળવાર અને ત્રીજો બુધવાર એટલે બુધવારને ત્રીજા ક્રમ સાથે જોડીએ તો આપણે જોડકા છે એ જોડીએ તો પ્રશ્ન બે જોયો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન ત્રણમાં શું કીધું છે તરત પહેલાનો વાર લખો એટલે આપણે અહીંયા એક વાર આપેલું છે તેની તરત પહેલા જે વાર આવતો એ આપણે લખવાનો છે તો પહેલું શું છે ગુરુવાર તો ગુરુવાર પહેલા કયો વાર આવશે બુધવાર કયો આવે બુધવાર એટલે આપણે અહીંયા આગળના બોક્સમાં કયો વાર લખશું બુધવાર પછી બીજું બીજામાં કયો વાર આપેલો છે શનિવાર તો શનિવાર પહેલા કયો વાર આવશે શુક્રવાર કયો આવે શુક્રવાર એટલે આપણે લખશું આ બોક્સમાં શુક્રવાર પછી ત્રીજું છે બુધવાર તો બુધવાર પહેલા કયો વાર આવે મંગળવાર કયો આવશે મંગળવાર તો આપણે લખશું ત્રીજામાં મંગળવાર મંગળવાર પછી બુધવાર તો આપણે પ્રશ્ન ત્રણ જોયો પણ હવે આપણે જોશું પ્રશ્ન ચાર પ્રશ્ન ચારમાં શું કીધું છે તરત પછીનો વાર લખો શું કીધું છે તરત પછીનો વાર આપણે અહીંયા એક વાર આપેલું છે તેના પછીનો વાર છે એ લખવાનો છે તો પહેલું શું છે મંગળવાર તો મંગળવાર પછી કયો વાર આવશે બુધવાર કયો આવે બુધવાર એટલે આપણે લખશું અહીંયા બાજુમાં બુધવાર પહેલામાં આવશે બુધવાર પછી બીજું છે રવિવાર બીજું શું છે રવિવાર તો રવિવાર પછી કયો વાર આવે સોમવાર કયો આવશે સોમવાર આપણે લખશું બીજામાં સોમવાર પછી ત્રીજું ત્રીજું શું છે શુક્રવાર તો શુક્રવાર પછી કયો વાર આવશે શનિવાર કયો આવે શનિવાર તો આપણે લખશું ત્રીજામાં શનિવાર તો આપણે પ્રશ્ન ચાર છે એ જોયો તરત પછીની સંખ્યા તરત પછીનો વાર છે એ આપણે લખ્યા હવે પ્રશ્ન પાંચ વચ્ચેનો વાર લખો પ્રશ્ન પાંચમાં શું કીધું છે વચ્ચેનો વાર એટલે આગળ અને પાછળનો વાર આપણે આપેલો છે તે બંનેની વચ્ચેનો વાર આપણે લખવાનો છે તો ચાલો લખીએ અહીંયા શું છે બુધવાર અને શુક્રવાર તો બુધવાર અને શુક્રવારની વચ્ચે કયો વાર આવશે ગુરુવાર કયો આવે ગુરુવાર એટલે આપણે અહીંયા લખશું ગુરુવાર પછી છે શનિવાર અને સોમવાર તો શનિવાર અને સોમવારની વચ્ચે કયો વાર આવે રવિવાર કયો આવશે રવિવાર શનિવાર રવિવાર ને સોમવાર આપણે લખશું રવિવાર તો આપણે પ્રશ્ન પાંચ જોયો હવે આવશે પ્રશ્ન છ કયા માસમાં કેટલા દિવસો આવે લખો
તો આપણે માસ એટલે મહિના, મહિનાના નામ આપ્યા છે તે મહિનામાં કેટલા દિવસો આવે એ આપણી લખવાના છે. તો ચાલો પહેલો કયો મહિનો આપેલો છે, માર્ચ. તો માર્ચમાં કેટલા દિવસો આવશે, 31. કેટલા આવે, 31. જો તમને યાદ ન હોય તો આગળ આપણે કેલેન્ડર આપેલું હતું 2018 નું, તેમાં જોઈ લેવાનું આમાં કે માર્ચ મહિનો છે તો તેમાં કેટલા દિવસ છે, 31. એટલે આપણે અહીંયા 31 દિવસ લખવાના. પછી બીજો કયો મહિનો આપેલો છે, જુલાઈ. તો જુલાઈમાં પણ કેટલા દિવસો આવશે, 31. એટલે આપણે અહીંયા લખશું તો ઘડે ઘડે 31. પછી ત્રીજો કયો મહિનો આપેલો છે, ઓક્ટોબર. ઓક્ટોબરમાં કેટલા દિવસો આવે, ઓક્ટોબરમાં પણ 31 દિવસ આવશે. એટલે આપણે લખશું તો ઘડે ઘડે 31. ઓક્ટોબરમાં પણ 31 દિવસ આવશે. પછી ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસો આવે, 28 અથવા તો 29. 28 દિવસો છે એ ફેબ્રુઆરીમાં આવે, પણ 4 વર્ષે ફેબ્રુઆરી મહિનો આવે એટલે એમાં 29 દિવસ આવે. એટલે 28 અથવા 29. એટલે આપણે લખશું 28 અથવા બગડે નવડે 29. પછીનો કયો મહિનો આપેલો છે, ઓગસ્ટ. તો ઓગસ્ટમાં કેટલા દિવસો આવશે, 31. તો બે એકડે 31. પછી કયો છે, નવેમ્બર. તો નવેમ્બરમાં કેટલા આવે, દિવસો 30. આપણે લખશું તો બે મહિને 30. પછી કયો મહિનો આપેલો છે, મે મહિનો. તો મે મહિનામાં કેટલા દિવસ હોય છે, મે મહિનામાં 31 દિવસ. એટલે આપણે લખશું તો ઘડે ઘડે 31. પછી કયો મહિનો આપેલો છે, ડિસેમ્બર મહિનો. તો ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસો હોય, એટલે આપણે લખશું તો ઘડે ઘડે 31. પછી કયો મહિનો આપેલો છે, જૂન મહિનો. તો જૂન મહિનામાં કેટલા દિવસો આવે, 30 દિવસ. કેટલા આવશે, તગડે મહિને 30. જૂન. પછી કયો મહિનો આપેલો છે, એપ્રિલ. તો એપ્રિલ મહિનામાં કેટલા દિવસ આવશે, એપ્રિલ મહિનામાં પણ 30 દિવસ આવે. એટલે આપણે લખશું તગડે મહિને 30. હવે પછી કયો મહિનો આપેલો છે, જાન્યુઆરી. તો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ આવે, 31 દિવસ આવશે. એટલે આપણે લખશું તગડે એકડે 31. અને પછી સૌથી છેલ્લો કયો મહિનો આપેલો છે, સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસો આવે, 30. તમને મીંડે 30. તો આપણે પ્રશ્ન છઠ્ઠો જોયો. હવે આપણે બાજુના પેજ ઉપર પ્રશ્ન 7 છે તે જોશું. તો પ્રશ્ન 7 માં શું કીધું છે, તરત પહેલાનો મહિનો લખો. શું કીધું છે, તરત પહેલાનો મહિનો લખો. એટલે આપણે અહીંયા જે મહિનો આપેલો છે બાજુના બોક્સમાં, તેની પહેલા આવતો મહિનો આપણે લખવાનો છે. તો પહેલા શું છે, મે. તો મે પહેલા શું આવે, એપ્રિલ. કયું આવશે, એપ્રિલ. એટલે આપણે લખશું આ એપ્રિલ. પછી બીજો કયું આપેલો છે, માર્ચ. તો માર્ચ પહેલા શું આવશે, ફેબ્રુઆરી. શું આવશે, ફેબ્રુઆરી મહિનો. એટલે આપણે લખશું ફેબ્રુઆરી. પછી ત્રીજામાં શું છે, નવેમ્બર. તો નવેમ્બર પહેલા કયો મહિનો આવશે, ઓક્ટોબર. કયો આવશે, ઓક્ટોબર. એટલે આપણે લખશું ઓક્ટોબર. પછી છે પ્રશ્ન 8. તો પ્રશ્ન 8માં શું આપેલું છે, તરત પછીનો મહિનો લખો. પ્રશ્ન 8માં શું કીધું, તરત પછીનો. એટલે અહીંયા જે આપણે પહેલા મહિનો આપ્યો હોય તેની તરત પછીનો જે મહિનો આવે એ લખવાનો છે. તો અહીંયા શું આપેલું છે, જૂન. તો જૂન પછી તરત કયો મહિનો આવશે, જુલાઈ. જૂન પછી જુલાઈ. તો આપણે લખશું અહીંયા જુલાઈ. પછી છે સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર પછી શું આવશે, ઓક્ટોબર. કયો મહિનો આવશે, ઓક્ટોબર. એટલે આપણે લખશું ઓક્ટોબર. પછી કયો મહિનો આપેલો છે, એપ્રિલ. તો એપ્રિલ પછી કયો મહિનો આવશે, મે. એપ્રિલ પછી કયો આવે, મે. તો આપણે પ્રશ્ન 8 જોયો. હવે પ્રશ્ન 9, વચ્ચેનો મહિનો લખો. એટલે આપણે આગળ અને પાછળના બે મહિનાના નામ આપેલા છે તેની બંનેની વચ્ચે જે મહિનો આવશે એનું નામ આપણે લખવાનું છે. તો પહેલામાં શું છે, જાન્યુઆરી અને માર્ચ. તો જાન્યુઆરી અને માર્ચની વચ્ચે કયો મહિનો આવે,
જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, એટલે આમાં આપણે લખશું પહેલામાં ફેબ્રુઆરી, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. પછી બીજું તો તેમાં શું છે, જુલાઈ અને સપ્ટેમ્બર. તો જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે કયો મહિનો આવશે? ઓગસ્ટ. કયો આવે? ઓગસ્ટ. એટલે આપણે અહીંયા લખશું બીજામાં ઓગસ્ટ, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. પછી ત્રીજું, ઓક્ટોબર અને ડિસેમ્બર. તો ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે કયો મહિનો આવે આપણે લખવાનું છે. તો કયો આવશે ઓક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચે? નવેમ્બર. કયો આવશે? નવેમ્બર. પછી છે એપ્રિલ અને જૂન. તો એપ્રિલ અને જૂન વચ્ચે કયો મહિનો આવશે? મે. કયો આવશે? મે. એટલે આપણે લખશું મે, એપ્રિલ, મે અને જૂન. આપણે પ્રશ્ન 9 જોઈએ. હવે પ્રશ્ન 10 જોડો. એટલે અહીંયા જોડકા આપેલા છે, એ જોડવાના છે. તો પહેલા માસના નામ એટલે કે મહિનાના નામ આપેલા છે, અને પછી માસનો ક્રમ એટલે તે મહિનાનો ક્રમ આપેલો છે. તો ચાલો આપણે પેન્સિલ અને સ્કેલની મદદથી જોડકા જોડીશું. તો પહેલામાં શું છે? એપ્રિલ. તો એપ્રિલ છે એ મહિનો ક્યારે આવે છે? એપ્રિલ મહિનાનો ક્રમ કેટલામો છે? ચોથો. પેલો કયો છે? જાન્યુઆરી. બીજું ફેબ્રુઆરી. ત્રીજો માર્ચ. ચોથો એપ્રિલ. પાંચમો મે. છઠ્ઠો જૂન. સાતમો જુલાઈ. આઠમો ઓગસ્ટ. નવમો સપ્ટેમ્બર. દસમો ઓક્ટોબર. અગિયારમો નવેમ્બર. અને ડિસેમ્બર તે બારમો. તો એપ્રિલ છે કયા મહિનામાં આવશે? ચોથામાં. આપણે લખશું ચોથા સાથે જોડીશું. પછી બીજું ઓગસ્ટ. તો ઓગસ્ટ મહિનાનો ક્રમ કેટલામો છે? આઠમો. કેટલામો? આઠમો. તો આપણે ઓગસ્ટ મહિનાનો ક્રમ આઠમા ક્રમ સાથે જોડીશું. પછી ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરી મહિનાનો ક્રમ કેટલામો છે? બીજો. પહેલો જાન્યુઆરી એટલે બીજો ફેબ્રુઆરી, એટલે ફેબ્રુઆરી છે એને આપણે બીજા ક્રમ સાથે જોડીશું. પછી ડિસેમ્બર. તો ડિસેમ્બર છે કેટલામો મહિનો છે? સૌથી છેલ્લો, બારમો મહિનો, એટલે ડિસેમ્બરનો આપણે બારમા ક્રમ સાથે જોડીએ. પછી છે જૂન. તો જૂન મહિનો છે તેનો ક્રમ કેટલામો છે? છઠ્ઠો. એટલે આપણે જૂન મહિનાને છઠ્ઠા ક્રમ સાથે જોડીશું. અને પછી છે ઓક્ટોબર. તો ઓક્ટોબર છે એનો કેટલામો ક્રમ છે મહિનાનો? દસમો ક્રમ. એટલે આપણે ઓક્ટોબરને દસમા મહિનાના ક્રમ સાથે જોડ્યું. હવે બીજું, તેમાં શું આપેલું છે? પહેલાં માસનો ક્રમ આપેલો છે અને પછી માસના નામ આપેલા છે. તો ચાલો પહેલાં શું છે? મે. તો મે મહિનાનો કેટલામો ક્રમ હોય? પાંચમો. કેટલામો? પાંચમો. એટલે મે મહિનાને આપણે પાંચમા ક્રમ સાથે જોડીશું. પછી બીજું છે નવેમ્બર. તો નવેમ્બર છે કે મહિનાનો ક્રમ કેટલામો છે? અગિયારમો. એટલે આપણે નવેમ્બરને અગિયારમા મહિના સાથે જોડીશું. પછી છે માર્ચ. તો માર્ચ મહિનાનો ક્રમ કેટલામો છે? ત્રીજો. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, એટલે માર્ચ મહિનાને આપણે ત્રીજા ક્રમ સાથે જોડીશું. પછી છે જુલાઈ. તો જુલાઈ મહિનાનો ક્રમ કેટલામો? સાતમો. એટલે આપણે જુલાઈ મહિનાને સાતમા ક્રમ સાથે જોડીશું. પછી જાન્યુઆરી. તો જાન્યુઆરી મહિનાનો ક્રમ કેટલામો છે? પહેલો. સૌથી પહેલો મહિનો કયો આવે? જાન્યુઆરી. એટલે જાન્યુઆરીને પહેલા ક્રમ સાથે જોડીશું. અને સૌથી છેલ્લું શું છે? સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર મહિનાનો ક્રમ કેટલામો છે? નવમો. એટલે આપણે સપ્ટેમ્બર મહિનાને નવમા ક્રમ સાથે જોડીશું. તો આપણે પ્રશ્નો 1-10 સુધી જોયા. તો આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ. આપણે આખું જોયું. તો તમારે સ્વાધ્યાય પોથીમાં સરસ મજાના અક્ષર લખ લેવાનું છે અને જોડકાર બધું જોડી લેવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બાય.